नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस बायोलॉजी में आपणे 10मुं चेप्टर मानव कल्याण में सूक्ष्मजीव एना विषे जोयुं। एमां आपणे छेले प्रतिजैवक द्रव्यो अथवा तो एंटीबायोटिक्स छे एना विषे जोई गया। प्रतिजैवक द्रव्यो जे जुदा जुदा रोगो छे एनी सारवार माटे एंटीबायोटिक्सनो उपयोग थाय छे। હવે ત્યાર પછી આપણે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ કેટલાક રસાયણો ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ જો આપણે મનુષ્યને ઉપયોગી એવા પ્રકારના સૂક્ષ્મજીવો અહીંયા જોવાના છે। કેટલાક અલગ અલગ રસાયણો છે એ આપણને કેમાંથી મળે છે, તો કે સૂક્ષ્મજીવો દ્વારા। જેમ કે આપણે લેક્ટિક એસિડ છે એ તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી, પછી ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયા છે એમાંથી બ્યુટીરિક એસિડ, આવા જુદા જુદા અલગ અલગ રસાયણો। એ જ રીતે ઇથેનોલ જે આલ્કોહોલ છે, જે ખાસ કરીને ઘણા બધા ઉદ્યોગોની અંદર કેમિકલ ઉપયોગી છે, એ સિવાય આપણે આલ્કોહોલનું સેવન પણ કરતી છીએ કેફી દ્રવ્યો તરીકે, તો એ ઇસ્ટ દ્વારા થતા આથવણથી આપણને મળે છે। અને એ સિવાય કેટલાય અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી આપણને અલગ અલગ પ્રકારની નીપજો છે એ આપણને મળતી હોય છે। અને લોન્ડ્રીની અંદર એક તૈલી દાગ દૂર કરવા માટે લાઇપેજ ઉત્સેચક, એ પણ આપણને સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત થાય છે। પછી પેક્ટિનેજ ઉત્સેચક છે, એ ફ્રૂટ જ્યુસમાંથી પેક્ટિનના પાચન કરવા અથવા તેને સાફ કરવા માટે ઉપયોગી છે। આ સિવાય સ્ટ્રેપ્ટોકોક્સ બ્યુટીરિકમ, સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકોક્સ બ્યુટીરિકમ, એ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય છે। એટલે ટૂંકમાં આ સ્ટ્રેપ્ટોકોક્સ જે છે રસાયણ, એ કેમાંથી મળે, સ્ટ્રેપ્ટોકોક્સ બ્યુટીરિકમ બેક્ટેરિયામાંથી। અને એનો ઉપયોગ કેમાં થાય છે, તો કે એ રુધિરની અંદર રુધિરવાહિનીમાં જે જામી જાય ગઠ્ઠા ક્લોટ, એને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગ થાય, કેનો, સ્ટ્રેપ્ટોકોક્સનો। એ સિવાય બીજી કેટલીક દવાઓ આપણે જોઈએ, ખાસ કરીને સાયક્લોસ્પોરિન એ, એ મોનોસાયક્લો ટ્રાયકોડરમાં પોલિસ્પોરમ નામની ઇસ્ટ છે એમાંથી સાયક્લોસ્પોરિન એ મળે છે। અને સાયક્લોસ્પોરિન એ શેમાં ઉપયોગમાં લેવામાં આવે, તો કે સાયક્લોસ્પોરિન એ જે છે એ અંગ પ્રત્યારોપણની અંદર પ્રતિકારકતા ઘટાડનાર ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે। એટલે કે આપણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઓર્ગન કે શરીરના અવયવો ટ્રાન્સફર કરતા હોય ત્યારે જે આપણી પ્રતિકાર શક્તિ એનો વિરોધ કરે ને, એ વિરોધ ઓછો કરે, એટલા માટે આ સાયક્લોસ્પોરિન એ છે એનો ઉપયોગ થાય છે। પછી રુધિરની અંદર કોલેસ્ટ્રોલ, અત્યારે આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે બ્લડની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય, ચરબીનું પ્રમાણ વધી જાય, તો એના માટે સ્ટેટિન્સ વપરાય છે, એની મોનોસ્કસ પુરપુરિયસ નામની ઇસ્ટમાંથી મેળવવામાં આવે છે। તો આ બધા રસાયણો છે એ એક બીજા લેક્ચરની અંદર સાથે પાર્ટ 5ના બધા રસાયણો આપેલા છે, એ પણ તમારે બે લિંક જોવાની, આ પાર્ટ અને બીજું વ્યવસ્થિત બોર્ડ વર્કવાળું પાર્ટ છે, બે સાથે।